दोस्तों आज फरी आपड़े एमएफडी बिग चैनल मा एक नवी वेराइटी नवी प्रोडक्ट साथे आपू जे सूत्र छे दम है तो हम है। जो तमारी प्रोडक्ट मा दम छे तो अमे तमारु प्रमोशन फ्री ऑफ कॉस्ट करिए छे। एज प्लान हेठळ आज फरी आपड़े व्यासवाड़ी विस्तार मा आवेला एक कॉम्प्लेक्स मा श्री आशीष भाई तलाटी नी ज्यां मुलाकात लीधी छे। एमनी पफनी शॉप छे, पफ वेचे छे, सरस मजाना 51 થી વધુ જાતના પફ આપણે કવડાવે છે અને એમની પફની કંપનીનું નામ છે એન્ડ 51। તો આપણે એન્ડ 51 ના માલિક શ્રી આશીષભાઈ તળાટી સાથે જ વાત કરીએ અને જાણીએ કે પફની દુનિયામાં આવી રીતે લગભગ 12 જ મહિનામાં આટલું મોટું નામ કેવી રીતે કર્યું કે લોકો દૂર દૂરથી એમની ત્યાં પફ ખાવા આવે છે। તો આવો મુલાકાત કરીએ આશીષ તળાટીની। આશીષભાઈ કેમ છો? મજામાં સર। સાહેબ હું માય ફિલ્મી દુનિયા અને એમએફડી બિગ્સ વતી તમારું સ્વાગત કરું છું અમારી કંપની। થેન્ક યુ સર। સાહેબ ઘણા વર્ષોથી પફનું અને ખાવાની વાતની વાત કરે ને તો ગુજરાત અને અમદાવાદ તો આમ રસીલું છે સાહેબ, 100 કિલોમીટર સુધી પણ ખાવા જાય છે હે। પણ તમને આ પફનું જ પર્ટીક્યુલર કેમ વિચારમાં આવ્યું? સેન્ડવિચ, દાવેલી, પફ આ તમે બનાવવાનું ચાલુ કર્યું પણ એમાં પફ ઉપર તમે વિચાર્યું અને એનડી 51 તમે નામ આપ્યું છે કે તમારી કંપનીનું, તો કેમ? અને એમાંય પાછું કંઈક નડિયાદી પફ, તો એનો મતલબ શું જરા સમજાવો અમારા ગ્રાહકોને। એકચ્યુઅલીમાં કેવું છે, હું ઘણા વખતથી અમદાવાદ આવતો હતો, પફ ખાધા હતા પણ પફ ખાવામાં મજા નથી આવતી। એટલા માટે પફની મેં વિચાર કર્યો કે મારા મિત્ર સર્કલમાં જ્યારે બી અમદાવાદ આવતો મારી જોડે નડિયાદથી પફ માવતા, તો નડિયાદના પફ એટલા ફેમસ છે કે ઓલમોસ્ટ ગુજરાતમાં ગુજરાત બહાર પણ લોકો બહુ એન્જોય કરે છે એને। તો મને એવો વિચાર આવ્યો કે અમદાવાદમાં બી હું કંઈક લાઈવ પફનો કોન્સેપ્ટ કરું અને એ 50 થી વધારે વેરાયટીઝ, તો લોકોને ઘણો આનંદ આવે। અને મેં શરૂઆત કરી અને મને એનો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો અને જે કસ્ટમર્સ એકવાર પફ ખાઈને જાય છે એ ફરી રિપીટ થાય છે અને બીજાને બી કહે છે, તો એને લીધે મેં ઝોમેટો, સ્વીગી દરેક જગ્યા ઉપર મારો લાઈવ પફનું કોન્સેપ્ટ છે જે અપડેટ કરેલો છે। ઓકે, તો દોસ્તો સાંભળ્યું એમ કે ઝોમેટો અને સ્વીગી ઉપર પણ તમે એનડી 51 ના પફ મંગાવી શકો છો અને 50 થી પણ વધુ વેરાયટીનો આનંદ મેળવી શકો છો, ભૂલતા નહીં। તો અચ્છા બીજી વાત આશીષભાઈ, મેં જ્યાં સુધી સાંભળ્યું છે અને જાણ્યું છે તમારા વિશે કે તમે ચામના મસાલા અને ગરમ મસાલા પણ ઘણા વર્ષોથી વેચો છો, એટલે આ પફની દુનિયામાં આવવાનું થોડું સરળ પડ્યું? કારણ કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે એ પણ કે તમે આ પફનો જે મસાલો આવે છે એ તમે પોતે જ બનાવો છો, તો આ વાત વિશે જરા અમારા ગ્રાહકોને કહો। આમાં કેવું હતું કે એકચ્યુઅલીમાં પફનો મસાલો ઘણા બધા અમારા નડિયાદમાં ફેમસ છે, ઘણા બધા લોકો બનાવે છે, પણ પફના મસાલા સિવાય ગરમ અને ચાના મસાલાવાળાની મારી માસ્ટરી છે, તો એ મસાલાને લીધે મારો પફ જે છે અહીંયા અમદાવાદના પાણીમાં પણ સેટ થઈ ગયો અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી બનવા માંડ્યો। કારણ કે એમાં જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, મોર દેન 17 ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થાય છે પફના મસાલામાં, જે તમે ખાશો અને કસ્ટમર જે ખાય છે એપ્રિશિએટ કરે છે, તો મને એવું લાગ્યું કે આ લાઈવ પફ છે જે કોન્સેપ્ટ એ અમદાવાદમાં બહુ બેસ્ટ રહેશે, એટલે મેં આ પફના મસાલા જાતે જ બનાવું છું અને હાઇજીન મેન્ટેન થાય એના માટે હું આની બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી બનાવવાનો એફર્ટ્સ કરું છું અને કસ્ટમર પણ એપ્રિશિએટ કરે છે। અચ્છા, તો આ નડિયાદી પફ એટલે નડિયાદથી કોઈ એનું રો મટીરીયલ કે એની સ્પેશિયલ કોઈ બનાવટ તમે અહીંયા આયાત કરો છો અને પછી અહીંયા કંઈક એનું ક્રિએશન કરીને નવી રીતે પફ બનાવો છો કે શું છે? હા, નડિયાદમાં મારી મિત્રની બેકરી છે, એની ત્યાંથી બધા પફ થઈને પફની પટ્ટીઓ પ્રોસેસ થઈને અહીંયા આવે છે અને મસાલો અહીંયા અમે મિક્સઅપ કરી અને અહીંયા લાઈવ પફ અમે બનાવીએ છીએ। ઓકે દોસ્તો, દોસ્તો સાંભળ્યું એમ કે મસાલાના શોખીન અને મસાલાના જાણકાર એવા આશીષભાઈ તલાટી છેલ્લા 12 મહિનાથી અહીંયા વ્યાસવાડી ખાતે એનડી 51 ના નામથી લાઈવ નડિયાદી પફ લોકોને ખવડાવી રહ્યા છે અને તેમના પફનો ચટાકો સાહેબ એવો છે ને કે સપાટો બોલાવી દીધો છે આજુબાજુના વિસ્તારમાં, લોકો 25 થી 30 કિલોમીટર દૂર સુધી એમના પફ ખાવા આવે છે અને પફ એટલે સાહેબ કે એક પફ નહીં, લગભગ 50 થી વધુ જાતના પફ જે તમે અહીંયા જોઈ શકો છો, રેગ્યુલર પફ, ગાર્લિક પફ, મેથી પફ, બટર પફ, ઓનિયન પફ, માયોનીઝ પફ, સાહેબ માયોનીઝ પફ તો છે ને આજકાલ છોકરીઓને બહુ પસંદ હોય છે હે, એટલે તમે પણ તમારી કોઈ ફ્રેન્ડને કે બેનને કે પરિવારના કોઈ સદસ્યને લઈને આવવાનું ઈચ્છો ને તો અહીંનું માયોનીઝ પફ પણ ભૂલતા નહીં, પફ તો બધા જ સારા છે હે, કયું ચટણી પફ, હા જો અહીંયા એમનું ચીઝ ચટણી પફ, એમનું કેવું એમ છે ચીઝ ચટણી પફ ખાવા માટે તો લોકો સાણંદ અને નડિયાદ થી લોકો ખાવા આવે છે, સ્પેશિયલ નડિયાદ નું હોવા છતાં નડિયાદ થી ખાવા અહીંયા આવે છે, કારણ કે મસાલાના માસ્ટર છે આશીષભાઈ, તો સારો ટેસ્ટ, સારી ક્વોલિટી અને ચોખ્ખી ગુણવત્તા અને શુદ્ધ અને સાત્વિક મસાલા વાળું પફ ખાવાની જો ક્યારેય કોઈ ઈચ્છા થાય તો વ્યાસવાડી ખાતે આવેલ
ND51 આશીષભાઈ તલાટી ની ત્યાં આવો અને લાયું પફ, જેમાં 51 થી પણ વધુ વેરાયટીઝ જાણો અને ખાઓ અને માણો. સાહેબ આશીષભાઈ ND51 હેઠળ ખાલી પફ જ નહીં, સેન્ડવીચ, દાબેલી, ઘૂઘરા સેન્ડવીચ, ખાખરા એ પણ બધું વેચાણ કરે છે, હે? પણ માસ્ટરી છે પફમાં. ઓકે, તો જલ્દીથી તૈયાર થઈ જાઓ, આ વિડીયો જોવો અને પછી તરત જ ક્યાં જવાનું છે? વ્યાસવાડી ND51 ની વિઝિટ કરવા પહોંચી જજો. દોસ્તો, ND51 ના માલિક આશીષભાઈ તલાટીને આપણે સાંભળ્યા જોયા તમે, પણ આશીષભાઈ તલાટી છે ને એમના ND51 ની ક્વોલિટી એટલી સારી છે ને કે લોકોની ડિમાન્ડ બહુ આવી છે કે ભાઈ અમને તમારા સ્ટોર બનાવવાની ફ્રેન્ચાઇઝી આપો. એટલા માટે હવે આશીષભાઈએ એનું ફ્રેન્ચાઇઝી એક આખું એક માળખું તૈયાર કરી રહ્યા છે, તો એ માટે આશીષભાઈ સાથે જ વાત કરી. આશીષભાઈ, શું વિચાર્યું છે તમે આની ફ્રેન્ચાઇઝી વિશે? બોલેની ફ્રેન્ચાઇઝી માટે આપણે એવું વિચાર્યું છે કે જે ફ્રેન્ચાઇઝી લેવા ઇન્ટરેસ્ટેડ હોય એ વ્યક્તિને આપણે ઓવનથી માંડી ફ્રીજથી માંડીને બેકઅપ સપોર્ટ, જે કંઈ રો મટીરિયલથી માંડીને એટલી ઝેડ ફેસિલિટી આપીશું જેનાથી આપણા આઉટલેટ સારામાં સારા પરફોર્મ કરે અને જે લોકો ફ્રેન્ચાઇઝી લે છે એ મહિને સારામાં સારી આવક કરે. કારણ કે અની લિમિટ સ્કાય ઓફ ધ લિમિટ છે. જેમ જેમ પબ્લિસિટી થશે, જેમ જેમ સારું ઇન્ટરેસ્ટ લઈને જેને ફ્રેન્ચાઇઝી લીધી છે એ માણસ જો ઇન્ટરેસ્ટ ધરાવશે તો સ્કાય ઓફ ધ લિમિટ સુધી એની ઇન્કમ થશે અને એના ફેમિલીનું પ્લસ આજુબાજુની સરાઉન્ડિંગ પ્લેસીસમાં સારું હાઇજેનિક ફૂડ પ્રોવાઈડ કરી શકે એવી આપણે મહેચ્છા સાથે લોકોને ફ્રેન્ચાઇઝી આપીશું. ઓકે, તો ફરી એકવાર રિપીટ કરું છું, વ્યાસવાડી અખબારનગર પાસે આવેલ વિસ્તારમાં ND51ના માલિક આશીષભાઈ તલાટીએ તેમના 51થી વધુ વેરાયટીઝની પફની ફ્રેન્ચાઇઝી આપવાની ચાલુ કરી રહ્યા છે. તો જે પણ દર્શક મિત્રો, તમારા સગા વાલા મિત્રો કોઈ પણ ફ્રેન્ચાઇઝી લેવા ઈચ્છતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમનું નામ, કોન્ટેક નંબર, ઈમેલ એડ્રેસ અને એડ્રેસ આપેલું છે. તમે એમનો સંપર્ક કરીને તમારે નવો બિઝનેસ અથવા ચાલુ બિઝનેસને સારી રીતે વધારીને વધુ પૈસા પણ કમાઈ શકો છો. છે ને ફાયદો? ખાવાનો આનંદ મળ્યો, હવે કમાવાનો બી આનંદ મેળવો દોસ્તો. તો આવું જ જોતા રહો MFD Beats Super. એ પફ બનાવે પ્રિપેર થાય 30 મિનિટ્સથી અને 220થી 200 ડિગ્રી સુધી એનો ટેમ્પરેચર લેવામાં આવે છે અને આમાં પફ રેડી થાય છે. અને પફ રેડી થઈ જાય કાચામલી પાકા એટલે કમ્પ્લીટ આવા પ્રોપર બેક થઈ જાય છે. દોસ્તો, અમારી ટીમે આજે ND51 પફની નડિયાદી પફની વિઝિટ લીધી અને એ લોકોએ જાતે જ એના ટેસ્ટ કર્યા. તો આવો એમના જ રિવ્યુ જાણીએ કે આ પફ વિશે એમનું શું કેવું છે. જિગ્નેશભાઈ, કેવું લાગી રહ્યું છે પફ અને કયું પફ ખાઈ રહ્યા છો તમે? જિગ્નેશભાઈ, તંદૂરી ચીઝ. તંદૂરી ચીઝ પફ ખાઈ રહ્યા છો, કેવું લાગ્યું? લાજવાબ, લાજવાબ. બીજી વાર આવવાની ઈચ્છા થાય. ઓકે. ચીઝ ચટણી સુપર્બ છે, બીજી વાર ખાઈશ હું તો આજે. ઓકે, જો ભાઈ અમારી ટીમે પણ આ પફ ખાધા છે અને એના વખાણ કર્યા છે. કારણ કે અમારી કંપનીનો મુખ્ય ઉદ્દેશ છે કે પહેલા જાતે ચકાસો અને પછી જ ક્વોલિટી વિશે બોલો. કોઈ પણ વસ્તુમાં બેફામ કે એમનામ જ કોઈ લાલચ કે લાલસાથી લઈને અમે કોઈ વસ્તુને પ્રમોટ કરી રહ્યા નથી. અમારો તો ઉદ્દેશ છે સારી પ્રોડક્ટ હોય તો તમારા સુધી પહોંચે અને તમે એનો લાભ
મેળવો. અમે આ પ્રમોશન કોઈ પણ જાતના પૈસા લીધા વિના કરીએ છીએ, એટલે કે આમાં અમારો કોઈ નિજી સ્વાર્થ કે કોઈ પણ વસ્તુને ખોટી રીતે માર્કેટિંગ કરીને કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરવાનો જરા પણ ઉદ્દેશ નથી. ઓકે દોસ્તો, દોસ્તો આપણે જે અત્યારે ND51 નડિયાદી પફ 51 થી વધુ વેરાયટીઝ જે જોઈ રહ્યા છે ને, એ આઉટલેટ જે વ્યાસવાડી અમદાવાદ અખબારનગર પાસે આવેલું છે ને, એને સંભાળનાર આશીષભાઈના મેઇન હેલ્પર અને મદદનીશ કહી શકીએ તો મદદનીશ, અને મુખ્ય સંચાલક કહીએ તો મુખ્ય સંચાલક, જેની ઉપર આખી આ શોપનો આધાર છે. કારણ કે આશીષભાઈના ગરમ મસાલા, ચાના મસાલા અને ફ્રેન્ચાઇઝી માટેનું કામકાજ રહે છે, જેથી તે અમદાવાદ અને અમદાવાદની બહાર મુસાફરી કરતા રહ્યા છે. તો આ પ્રવીણ છે, આ પ્રવીણભાઈ એ જ બધું સંભાળે છે. પ્રવીણભાઈ તમે આ બધું બહુ સરસ રીતે સંભાળો છો, અને અમે ઈચ્છીએ કે આવી જ રીતે આશીષભાઈની પ્રગતિમાં તમારો સહભાગ રહે. ઓકે ચલો. અને જો આ બધું જોવો, સમજો, અને આશીષભાઈની જે તમને મજા આવી જાય ને, તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી તમારા જેવા ખાણીપીણીના રસિયાઓને પણ આશીષભાઈ સુધી પહોંચાડી શકાય. ઓકે ચલો, બાય દોસ્તો. અને આશીષભાઈ, અમારા દ્વારા જેટલા બી કસ્ટમરો આવે ને, એમને પણ કહેજો કે નડિયાદના પફ ખાવા હોય તો અહીંયા જ આવે. તમારી જાહેરાત કરવાનું કહું છું, મારી નહીં. ચોક્કસ સાહેબ.